જય હિન્દ વિદ્યાર્થીઓ, આપણે અભ્યાસ કરી રહ્યા છે ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 7 ત્રિકોણ. વિદ્યાર્થીઓ, લાસ્ટ વિડિયોમાં આપણે આ ચેપ્ટરની શરૂઆત કરેલી, આપણે બેઝિક જે કોન્સેપ્ટ છે તે ક્લિયર કરેલા, ત્રિકોણની વ્યાખ્યા સમજેલા, ત્રિકોણના જુદા જુદા પ્રકાર, ખૂણાને આધારે પ્રકાર, બાજુને આધારે પ્રકાર, પછી આપણે એક મેઇન વ્યાખ્યા શીખેલા અને એ વ્યાખ્યા કઈ હતી, ત્રિકોણની એકરૂપતાની વ્યાખ્યા, એટલે કે એકરૂપ ત્રિકોણની વ્યાખ્યા. તો સૌથી પહેલાં આપણે એકરૂપ ત્રિકોણની વ્યાખ્યાને એકવાર યાદ કરીશું. તો કેવા ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહેવાય? તો વિદ્યાર્થીઓ, તમારી પાસે બે ત્રિકોણ હોવા જોઈએ. કેટલા ત્રિકોણ? બે ત્રિકોણ. પહેલા ત્રિકોણના ત્રણેય ખૂણા બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાને સમાન થવા જોઈએ. સાંભળજો બરાબર, પહેલા ત્રિકોણના ત્રણેય ખૂણા એ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાને, કેવા ખૂણાને? અનુરૂપ ખૂણાને સમાન થવા જોઈએ. સાથે સાથે પહેલા ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ સાથે સમાન થવી જોઈએ. બરાબર, એટલે તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે કે બંને ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન, બંને ત્રિકોણની અનુરૂપ બાજુ સમાન. અનુરૂપ ખૂણા સમાન, અનુરૂપ બાજુ સમાન, એટલે એ બે ત્રિકોણને કહેવાય એકરૂપ ત્રિકોણ. કેવા ત્રિકોણ કહેવાશે વિદ્યાર્થીઓ? એકરૂપ ત્રિકોણ. યાદ રહી જશે બધાને? એકરૂપ ત્રિકોણ આવે તો બસ તમારે આટલું યાદ રાખવાનું છે એકદમ શોર્ટકટમાં, અનુરૂપ ખૂણા સમાન, અનુરૂપ બાજુ સમાન, આટલી વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, તો તે બે ત્રિકોણને કહેવાશે એકરૂપ ત્રિકોણ. તો વિદ્યાર્થીઓ, હવે આપણે આજે શીખવાના છે એક શરત, અને એ શરત એ છે બાખુબા શરત. કઈ શરત? બાખુબા શરત. આ શરત તમને સાતમા ધોરણમાં આવેલી છે, પરંતુ કદાચ તમને યાદ નહીં હોય, તો આપણે એકદમ સરસ રીતે શીખી લઈએ. આ શરત શીખીને પછી ઉદાહરણના દાખલા સ્ટાર્ટ કરીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો વિદ્યાર્થીઓ, આ જે શરત છે ને તે પૂર્વધારણા છે. શું છે? પૂર્વધારણા. અને ચેપ્ટર 7ની પહેલી પૂર્વધારણા એટલે પૂર્વધારણા 7.1. ઓકે, તો પૂર્વધારણા 7.1નું નામ છે બાખુબા એકરૂપતાનો નિયમ. બાખુબા એકરૂપતાનો નિયમ, નિયમ એટલે જ શરત, આપણે શરત કહીશું, એટલે કે બાખુબાની એકરૂપતાની શરત. શરતનું નામ છે બાખુબા. વિદ્યાર્થીઓ, બા ખુ બા, બા એટલે બાજુ ને ખુ એટલે ખૂનો. ઓકે, એટલે આનું પૂરું નામ થાય બાજુ ખૂનો બાજુ, એકરૂપતાની શરત છે. વિદ્યાર્થીઓ, આ શરતનું કામ શું છે ખબર? ડિસ્કાઉન્ટ આપવાનું. શું આપે છે તમને? ડિસ્કાઉન્ટ. કેવી રીતે તે તમને સમજાવું. ડિસ્કાઉન્ટ આપણે એમ કેટલું સારું લાગે, ઓ ડિસ્કાઉન્ટ છે, ચાલ ચાલ શોપિંગ મોલમાં 50% ડિસ્કાઉન્ટ, ચાલ આજે તો ખરીદી કરવી જ પડશે. આજે 10 શર્ટ લેવા, 15 ટી શર્ટ લેવા અને 500 જીન્સના પેન્ટ લઈ લો. બરાબર, 50% ડિસ્કાઉન્ટ છે, પછી આખી જિંદગી એ જ પહેરા. પછી ખાવા જાય, ઓ પીઝા ડોમિનોઝ 50% ડિસ્કાઉન્ટ, લાપીનો, ચાલ આજે તો બધા પીઝા મેં જ ખરીદી લેવા. હમણાં થોડાક દિવસ પહેલાં જ પીઝા ખાવા ગયેલા, કેમ કેમ ખબર? 50% ડિસ્કાઉન્ટ હતું ને, એટલે ડિસ્કાઉન્ટ આપે તો જરાક સારું લાગે. તે આ ગણિતમાં બી તમને ડિસ્કાઉન્ટ આપે છે, આ પૂર્વધારણા. આ જેટલી બી શરત છે ને તે તમને ડિસ્કાઉન્ટ આપે છે. જો કેવી રીતે તે સમજાવું, પહેલાં આપણે છે ને પૂર્વધારણા સમજી લઈએ, આખી પૂર્વધારણાનું વિધાન સમજી લઈએ. તો તમને કીધું છે કે જો બે ત્રિકોણ માટે, કેટલા ત્રિકોણ વિદ્યાર્થીઓ? બે. બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુ, આ એક એટલે પહેલો ત્રિકોણ, પહેલા ત્રિકોણની બે બાજુ, કેટલી બાજુ વિદ્યાર્થીઓ? બે બાજુ. અને અંતર્ગત ખૂણો, વિદ્યાર્થીઓ અંતર્ગત, અંદરનો, બે બાજુની અંદરનો ખૂણો, બે બાજુ અને અંતર્ગત ખૂણો. અંતર્ગત એટલે તમે જે બે બાજુ લીધી તેની અંદરનો ખૂણો. તમે કઈ બે બાજુ લીધી? એ બી ને બી સી લીધી, આ બે બાજુની અંદરનો ખૂણો આ કહેવાય. આ બે બાજુની અંદર એટલે આ થાય ને, સમજી ગયા? એ બી બી સી એટલે અંદર આ ખૂણો આવે, આ ખૂણો બહાર નીકળી ગયો, આ બે બાજુની બહાર, આ પણ બહાર. તો બે ત્રિકોણમાં પહેલા ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો એ બીજા ત્રિકોણની, અંતર્ગત ખૂણો એ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ થાય. તો વિદ્યાર્થીઓ, પહેલા ત્રિકોણની બે બાજુ, અંતર્ગત ખૂણો તે બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ. વિદ્યાર્થીઓ અનુરૂપ એટલે મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું, એ બીને અનુરૂપ પી ક્યુ, બી સીને અનુરૂપ ક્યુ આર. ઓકે, હવે ખૂણો બીને અનુરૂપ ખૂણો ક્યુ, એટલે કે આ બે અનુરૂપ બાજુ છે, આ બે અનુરૂપ બાજુ છે, આ બે અનુરૂપ ખૂણા છે, આટલી વસ્તુ સમાન થવી જોઈએ.
શું થવી જોઈએ સમાન આ બે બાજુ સમાન થવી જોઈએ આ બે બાજુ સમાન થવી જોઈએ આ અંદરનો ખૂણો બી સમાન થવો જોઈએ જો આટલી વસ્તુ થઈ ગઈ તો તમે કહી શકો છો કે આ બે ત્રિકોણ છે એકરૂપ એવું આ પૂર્વધારણા કે ખાલી આટલી વસ્તુ થઈ જવી જોઈએ બરાબર બે બાજુ સમાન થવી જોઈએ અનુરૂપ બાજુ સાથે અને અંદરનો ખૂણો સમાન થવો જોઈએ જો આટલી વસ્તુ થઈ ગઈ વિદ્યાર્થીઓ એટલે તમે શું કહી શકો છો શું કહી શકો છો આ બે ત્રિકોણ કેવા છે એકરૂપ છે એવું તમે કહી શકો છો વિદ્યાર્થીઓ વ્યાખ્યા શું કહી ખબર એકરૂપ ત્રિકોણની કે ત્રણેય બાજુ સમાન થવી જોઈએ એવું વ્યાખ્યા કહી વ્યાખ્યા શીખવાડી ને સ્ટાર્ટિંગમાં લાસ્ટ લેક્ચરમાં કે આ પહેલા ત્રિકોણની ત્રણેય બાજુ એ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુને સમાન થવી જોઈએ અને બીજું બી વ્યાખ્યા કઈ કહી છે શું કહી છે કે પહેલા ત્રિકોણના ત્રણેય ખૂણા એ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાને સમાન થવી જોઈએ એટલે કે ત્રણ ખૂણા સમાન થવા જોઈએ ત્રણ બાજુ સમાન થવી જોઈએ એવું કહે ને વ્યાખ્યા તો એનું અડધું થઈ ગયું આ ત્રણ બાજુમાંથી એક બાજુ ઓછી કરી આપી એ લોકોએ હું કર્યું ઓછી કરી આપી બાકી વ્યાખ્યા એવું કે ભાઈ ત્રણ બાજુ સરખી હોય ને પહેલી શરત કે ત્રણ બાજુ સરખી થવી જોઈએ આ લોકોએ બે જ બાજુની વાત કરી એક બાજુ ના પાડી દે ચાલે એક બાજુ કંઈ નહીં ચાલે ચાલે બે બાજુ સરખી અને ત્રણ ખૂણા સમાન થવા જોઈએ પહેલા ત્રિકોણના ત્રણ ખૂણા એ બીજા ત્રિકોણના ત્રણ અનુરૂપ ખૂણાને સમાન થવા જોઈએ અહીં તો એક જ ખૂણો થઈ ગયો કેટલો ખૂણો એક જ પરંતુ એક એટલે કયો વચ્ચેનો ખૂણો તે આને સમાન થવું જોઈએ એટલે કે વિદ્યાર્થીઓ તમારે ટોટલ છ વસ્તુ બતાવવી પડે કેટલી વસ્તુ બતાવવી પડે છ ત્રણ બાજુ ત્રણ ખૂણા બે ત્રિકોણ એકરૂપ ક્યારે કહેવાય ત્રણ બાજુ સમાન ત્રણ ખૂણા સમાન હવે આમાં તો ત્રણ જ થઈ ગયું બે બાજુ એક ખૂણો થઈ ગયું ને 50% ડિસ્કાઉન્ટ પડી સમજ એટલે હવે તમારે બે ત્રિકોણને એકરૂપ બતાવવા હોય કેવા બતાવવા એકરૂપ તો તમે શું બતાવી દેવો કે ભાઈ પહેલા ત્રિકોણની બે બાજુ એ બીજા ત્રિકોણની બે અનુરૂપ બાજુને સમાન આવું બતાવી દઉં અને જે બે બાજુ તમે લીધી તેની અંદરનો ખૂણો એ આની અંદરના ખૂણાને સમાન ખાલી આટલું બતાવી દેવો ને તમે એટલે તમારું કામ થઈ ગયું એટલે તમે ગેરંટી આપીને કહી શકો કે આ બે ત્રિકોણ એકરૂપ છે કેવા છે વિદ્યાર્થી આ બે ત્રિકોણ એટલે હવે તમારે બે ત્રિકોણને એકરૂપ બતાવવા માટે ત્રણેય બાજુને સમાન કહેવાની જરૂર નથી ત્રણેય ખૂણાને સમાન કહેવાની જરૂર નથી ખાલી હું કહી દેવો એ લોકોને કે ભાઈ આ બે બાજુ એ આ બે બાજુ સાથે સમાન થાય છે અને આ અંદરનો ખૂણો એ આની અંદરના ખૂણાને સમાન થાય છે ખાલી આટલી વસ્તુ જો તમને ખબર પડી જાય તો તમે કહી શકો કે આ બે ત્રિકોણ છે એકરૂપ ઓકે કેવા છે એકરૂપ આ શરત નહીં હતી તો આપણે છ વસ્તુ બતાવવી પડતી હવે આપણી પાસે થઈ ગઈ ખાલી ત્રણ જ વસ્તુ એક બે ને ત્રણ તો વિદ્યાર્થીઓ આ શરતને બાખુબા કેમ કહેવાય બાજુ ખૂણો બાજુ લાઇનમાં ચાલે જો પહેલાં બાજુ પછી તમે જે બાજુ લીધી ને તેના પછી તમે આ ખૂણો લીધો હવે એ ખૂણા પછી બાજુ કઈ આવે આ નીચેની બાજુ બેસી બાજુ ખૂણો બાજુ તમે માની લો એમ જાઓ તો બાજુ ખૂણો બાજુ આવી રીતે બી જઈ શકો એવું જરૂરી નથી ગમે તે હોય બાજુ ખૂણો બાજુ પછી ચાલો એમ ગયા બાજુ ખૂણો બાજુ એમ લાઇનમાં જવાનું ગમે તેમ નહીં આ બાજુ આ ખૂણો આ બાજુ એવું નહીં ચાલે લાઇન એકવાર તમે પહેલાં બાજુને પકડી લેવો શું પકડી લેવો બાજુને માની લો કે તમે બાજુ એ બીને પકડી તો હવે તમારે કયો ખૂણો લેવો પડે કાં તો ખૂણો એ લેવો પડે કાં તો ખૂણો બી માની લો કે તમે ખૂણો એ લીધો તો બાજુ ખૂણો તો હવે આ જ બાજુ લેવી પડે એસી જ લેવી પડે બરાબર ચકરડું ફરવું જોઈએ પછી ગાડી એમ કહીને એમ નહીં થઈ જવી જોઈએ અહીંયા એ યુટર્ન એમ બરાબર પછી યુટર્ન પિક્ચર જોયેલું છે ને આઠમા પડી જાય તમારી પછાડી મારી નાખશે તમને સાચવજો આ ત્રિકોણની આઠમા ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ અરે યુટર્નની લેટા કાવ્ય વિદ્યાર્થીઓ બાજુ ખૂણો બાજુ અથવા એમ જાય એમ બાજુ ખૂણો બાજુ એમ ક્રમ છે ને તમારું જે ક્લોક છે તે ગમે તેમ નહીં ચાલવી જોઈએ ચક્ર એક સરખું ચાલવું જોઈએ કાં તો એમ ચાલો અથવા ઊંધું ચાલો એકવાર દિશા પકડી લીધી એટલે દિશા બદલવી નહીં ઓકે ખ્યાલ આવે છે ને તો વિદ્યાર્થીઓ બસ નીચે વર્ણન કરેલું છે પૂર્વધારણાનું આ પૂર્વધારણા છે બાખુબા પૂર્વધારણા એટલે કે બાખુબા શરત તો કેટલા ત્રિકોણ છે આકૃતિમાં બે ત્રિકોણ ત્રિકોણ એબીસી ત્રિકોણ પીક્યુઆરમાં જુઓ વિદ્યાર્થીઓ આકૃતિમાં આ લીટી લીટી દોરલી છે નોટ કે આ બે બાજુ કેવી છે એબી બરાબર પીક્યુ
આ ખૂણો B ખૂણો Q પર ટપકું પાડલું છે એટલે આ બે ખૂણા કેવા સમાન ખૂણો B બરાબર ખૂણો Q અને નીચે ડબલ લાઈન પાડલી છે ડબલ કાપા પાડલા છે એટલે BC ને QR કેવી સમાન એટલે કે BC બરાબર QR તો બાજુ સમાન ખૂણો સમાન બાજુ સમાન બાખુબા આ બાખુબા તમને એવું કહે કે આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR આ ત્રણ વસ્તુ પરથી તમે આ વસ્તુ લખી શકો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR કઈ ત્રણ વસ્તુ આ ત્રણ વસ્તુ અને આ ત્રણ વસ્તુ પરથી આ તમે કેમ લખી શકો કેમ કે બાખુબા એ કીધું એટલે કૌંસમાં લખી દેવાનું બાખુબા પડે છે સમજ એટલે વિદ્યાર્થીઓ હવે આપણે દાખલા કરવાના આવશે દાખલામાં બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના આવશે અને બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે હવે તમારે વાપરવાની છે કઈ શરત બાખુબા શરત તો ઉદાહરણ એક અને બે માં આ શરતના દાખલા છે તો સૌથી પહેલા તમે આને લખી નાખો પછી આપણે દાખલા સ્ટાર્ટ કરીએ તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થીઓ આગળ વધીએ તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઉદાહરણના દાખલા તૈયાર છો બધા તો ઉદાહરણ એકને સ્ટાર્ટ કરીએ તો રકમને સમજીએ આપણે રકમમાં ધ્યાન આપજો આકૃતિમાં OA બરાબર OB જોતા રહેજો આકૃતિ જો આકૃતિ આપેલી છે તમને જો OA બરાબર OB તમને રકમમાં કીધું કે આ બે બાજુ કેવી છે સમાન બે ત્રિકોણ તમને દેખાય છે આકૃતિમાં કેટલા ત્રિકોણ બે નીચેવાળા ત્રિકોણની આ બાજુ ઉપરવાળા ત્રિકોણની આ બાજુ સાથે સમાન છે OD બરાબર OC શોધી રાખો વિદ્યાર્થીઓ OD OC આ બે બાજુ પણ સમાન છે તો દર્શાવો કે નંબર એક ત્રિકોણ AOB સમરૂપ એકરૂપ ત્રિકોણ BOC નીચેવાળો ત્રિકોણ જુઓ વિદ્યાર્થીઓ ત્રિકોણ AOD અહીંયા D છે ને ત્રિકોણ AOD એટલે આ જે ત્રિકોણ છે તે એકરૂપ છે ઉપરવાળા ત્રિકોણને ત્રિકોણ BOD ઓકે વિદ્યાર્થીઓ અને સમરૂપતાનો ક્રમ બી જોઈ લેજો AOD નીચેનામાં A થી O પર ગઈને D પર આવવાનું A O D તો આમાં કાંઠી સ્ટાર્ટ કરવાનું B થી B O D કેમ કે આ બે બાજુ સમાન છે ને લાંબા એથી સ્ટાર્ટ કરીએ તો આમાં ક્યાંથી સ્ટાર્ટ કરવું પડે B થી સમજી ગયા આ બધી વસ્તુ જોવી પડે અને બીજી એક વસ્તુ સાબિત કરવા કીધી કે A D સમાંતર B C A D ને શોધો A D ને A D સમાંતર B C આ બે બાજુ એકબીજાને સમાંતર છે આ એક વસ્તુ બીજી તમારે સાબિત કરવાની છે કરીએ સ્ટાર્ટ ચાલો તો કરી દઈએ તો વિદ્યાર્થીઓ સૌથી પહેલાં તમને રકમમાં આપેલું છે ને લખી નાખો કે અહીં તમને રકમમાં શું આપેલું છે OA બરાબર OB ને બીજી વસ્તુ શું આપેલું છે આ બે વસ્તુ તમને એ લોકોએ રકમમાં આપેલી છે હવે વિદ્યાર્થીઓ તમારે આ બે ત્રિકોણને એકરૂપ બતાવવાના છે શું બતાવવાના છે એકરૂપ તો તમારી પાસે હવે શરત છે બાકી એકરૂપ ત્રિકોણ ક્યારે કહેવાય કે ભાઈ ત્રણેય અનુરૂપ ખૂણા સમાન ત્રણેય અનુરૂપ બાજુ સમાન તો ત્રિકોણ એકરૂપ કહેવાય એટલું બધું છ છ વસ્તુ કાં આપણે બતાવવા જવાના આપણી પાસે કાં એટલા બધા પૈસા છે કેટલું મોટું બિલ ભરવાના આપણે ડિસ્કાઉન્ટ વાપરી લઈએ તો ડિસ્કાઉન્ટ માટે તમારી પાસે એક શરત છે કઈ શરત બાખુબા શરત તો વિદ્યાર્થીઓ બાખુબા શરત એવું કહે કે બે બાજુની વચ્ચેનો ખૂણો સમાન થવો જોઈએ બે અનુરૂપ બાજુ સમાન અને જે બે બાજુ સમાન હોય તેની વચ્ચેનો ખૂણો પણ કેવો થવો જોઈએ સમાન થવો જોઈએ તો વિદ્યાર્થીઓ રકમમાં બે બાજુ સમાન તમને આપી દીધી છે જોઈ લો વિદ્યાર્થીઓ આ બે બાજુ કેવી છે આ બે બાજુ કેવી છે હવે વિદ્યાર્થીઓ આ બે બાજુની વચ્ચેનો ખૂણો આ રહ્યો આ બે બાજુની વચ્ચેનો ખૂણો આ રહ્યો જો આ બે સમાન થઈ જાય એટલે આપણું કામ થઈ ગયું વાતમાં સમજ પડે છે બાખુબા બાખુબા આની બાખુબા એ આના બાખુબા સાથે સરખું થવું જોઈએ આ બે બા સરખી છે એટલે કે આ બે બાજુ આ બે બા બી સરખી છે એટલે કે આ બે બાજુ આ બે ખૂ સરખા કરવાના છે એટલે કે આ બે ખૂણા તો વિદ્યાર્થીઓ રકમમાં તો કીધું નથી એ લોકોએ કે આ બે ખૂણા સરખા કીધું છે કશે તો તમારે કંઈક મગજ વાપરવું પડશે કે આ બે ખૂણા કેવી રીતે સરખા તમે કહેશો બરાબર છે વિદ્યાર્થીઓ ખૂણો ચેપ્ટર જે આપણું જે ચાલ્યું ને રેખાને ખૂણા તેને ભૂલી નહીં જતા કેમ કે એ ચેપ્ટરની મદદ લેવી જ પડશે તમે લાસ્ટ ચેપ્ટરમાં જે કંઈ બી શીખીને આવ્યા તેનો ઉપયોગ થશે તો વિદ્યાર્થીઓ આ શું બની ગઈ એટલે ચોકડી બની ચોકડી પર જે હમ હમેના ખૂણા કહેવાય તેને કહેવાય અભિકોણ અને અભિકોણ તો હંમેશા કેવા થાય સમાન થાય તમારું કામ થઈ ગયું વિદ્યાર્થીઓ તો આપણે લખીશું આપણે કયા બે ત્રિકોણને સમરૂપ એકરૂપ બતાવવાના આ બે ત્રિકોણને
तो नंबर एक लखवानो चलो त्रिकोण नीचे वालो त्रिकोण छे एओडी त्रिकोण एओडी अने त्रिकोण ऊपर वालो त्रिकोण छे बीओसी आ बे त्रिकोण मा चलो बाखूबा स्टार्ट करी छे तो पहली बा आ रही OA नानी बा आ रही OB OA बराबर OB एवं तमने आपेलु छे रकम मा OA बराबर OB अबे बा पछी आवे खू बराबर जो આ ત્રિકોણ AOD છે ને તેનું લેફ્ટ સાઈડ પર લખવાનું ત્રિકોણ BOC નું રાઈટ સાઈડ પર તો ત્રિકોણ AOD નું OA લખાઈ ગયું અનુ OB લખાઈ ગયું હવે ચાલો આ બાજુ આવી ગઈ હવે ખૂણા પર આવો તો આ આ બાજુ પછી ખૂણો આર્યો આવે એટલે ખૂણો AOD બરાબર કયો ખૂણો થશે ખૂણો BOC કેમ વિદ્યાર્થીઓ કારણ કે આ અભિકોણ છે શું છે અભિકોણ વિદ્યાર્થીઓ લાસ્ટ ચેપ્ટર માં આપણે અભિકોણ વાળું પરિણામ બધું બહુ ડિટેલ માં લખતા કે આ બે રેખા ઓ બિંદુ માં છેદે છે એવું બધું લખતા આ ત્રિકોણ વાળા ચેપ્ટર માં ચાલશે એવું બધું લખવાની કોઈ જરૂરત નથી ડાયરેક્ટ તમે લખી શકો છો કેમ કે વિદ્યાર્થીઓ દાખલા બહુ લોંગ આવશે અમુક અમુક તો ભઈ બહુ લખલક કરવા માટે મારું બોર્ડ નાનું પડી જાય 8 ફૂટ લાંબો બોર્ડ નાનું પડી જાય ને મારે 16 ફૂટ લાંબો બોર્ડ લેવું પડે તો આ કેમેરો નાનો પડી જાય સમજ પડે છે વિદ્યાર્થીઓ એટલે ચાલે મોટા મોટા દાખલામાં નાનું નાનું લખે તો ચાલે શું થાય ચાલે વિદ્યાર્થીઓ અભિકોણ લખાઈ ગયું વિદ્યાર્થીઓ બા ખુ હવે હવે કઈ બા આવે ઓડી ઓડી બા ખુ બા એટલે હવેની બા છે ઓડી ને ઉપરવાળાની બા ઓસી તો ઓડી બરાબર ઓસી આ તો રકમમાં જ આપેલું હતું તો વિદ્યાર્થીઓ બાખુબા એવું કહે કે આ બે ત્રિકોણ કેવા એકરૂપ માટે ત્રિકોણ એઓડી એકરૂપ ત્રિકોણ હવે વિદ્યાર્થીઓ અહીંયા બીઓસી જ લખવાનું ભૂલમાં બી સીઓબી લખાઈ ગયું તો ખોટું ધ્યાન આપજે હા પછી કરજે તો એ જો તમે બીઓસી ની જગ્યાએ સીઓબી કેમ નહીં લખી શકો વિદ્યાર્થીઓ કેમ નહીં કેમ કે મેં તમને શું કીધું કે આમાં એઓ છે તો એને સમાન આમાં બીઓ છે તો તમે આમાં એઓ પર જાઓ તો તમારે બીઓ પર જ આવવું પડે એઓ સાથે અહીંયા બીઓ જુએ ને એટલે અહીંયા તમે એઓ ડી લીધું તો અહીંયા તમારે બીઓસી જ લેવું પડે જો એઓ સાથે બીઓ થયું એઓ બીઓ ખૂણો ઓ સાથે ખૂણો ઓ નીચેવાળા ત્રિકોણનો ખૂણો ઓ આ ઉપરવાળા ત્રિકોણનો ખૂણો ઓ સેટિંગ થવું જોઈએ બધું ઓડી બરાબર ઓસી જો ઓડી ઓસી થાય છે ને એટલે આ વસ્તુ મેઇન છે આમાં જો તમે ત્રિકોણના નામના ક્રમ આગળ પાછળ કરી દીધા તો ખોટું આપવામાં આવશે વિદ્યાર્થીઓ આ કેવી રીતે લખું કઈ શરત પછી બાખુબા શરત તો પહેલી વસ્તુ સાબિત થઈ ગઈ પહેલું આવી ગયું હવે બીજું હવે બીજામાં તમારે શું બતાવવાનું છે એડી સમાંતર બીસી કેવી રીતે બતાવ્યા ચાલો વિચારો તમારે આ બેને સમાંતર બતાવવાના છે વિદ્યાર્થીઓ સમાંતર આવે ને સમાંતર એટલે આપણું લાસ્ટ ચેપ્ટર રેખાને ખૂણાને યાદ કરવાનું અંતઃયુગ્મ કોણ અનુકોણ અથવા અંતઃકોણ આ ત્રણમાંથી કોઈ એકને પકડવાનું અનુકોણ સમાન થાય તો રેખા સમાંતર અંતઃયુગ્મ કોણ સમાન થાય તો રેખા સમાંતર અને અંતઃકોણ પૂરક થાય એટલે કે સરવાળો 180 થાય તો પણ રેખા સમાંતર વિદ્યાર્થીઓ અહીંયા કોની મદદ લેશો ઝેડ આકાર બને છે ઝેડ જો આ પહેલો ઝેડ બન્યો એટલે આ બે ખૂણા પછી આ બીજો ઝેડ લઈ તો બી ચાલે તમે નક્કી કરી લો કયો ઝેડ તમારે લેવો છે આ ચટ્ટો ઝેડ રાખે તમારી ઈચ્છા તમારે જે ઈચ્છા હોય તે આવ નો પ્રોબ્લેમ તમારે ઓર્ડર આપવાનો છે તો વિદ્યાર્થીઓ આપણે ચટ્ટો ઝેડ રાખ્યા એટલે કે આ બે ખૂણા રાખ્યા છે તો જો આ બે ખૂણા તમે કહી દેવું કે આ બે ખૂણા સમાન એટલું ખાલી તમે કસેટી બી લઈ આવો પાટારમાં જાઓ ને ખાલી આટલું હોડી લાવો કે આ બે ખૂણા સમાન છે તો તમે કહી શકશો કે આ બે બાજુ સમાંતર છે ચલો વિદ્યાર્થીઓ કેવી રીતે તમે કહી શકશો કે આ બે ખૂણા સમાન છે વિચારો વિદ્યાર્થીઓ એકરૂપ ત્રિકોણની વ્યાખ્યા યાદ કરો અનુરૂપ ખૂણા અનુરૂપ ખૂણા કેવા સમાન અનુરૂપ બાજુ કેવી વિદ્યાર્થીઓ આ બે ત્રિકોણ કેવા છે એકરૂપ છે તો આ બે ત્રિકોણ એકરૂપ હોય તો આ બેના અનુરૂપ ખૂણા કેવા અનુરૂપ બાજુ કેવી તમને જોઈતા છે ખૂણા કયો ખૂણો તો આ એને અનુરૂપ ખૂણો કયો કહેવાય તો આ બે ખૂણા સમાન
થઈ ગયું એટલે તમારે વ્યાખ્યાની મદદ લેવાની છે કોની વ્યાખ્યાની કે આ બે ત્રિકોણ છે એકરૂપ તો એકરૂપ ત્રિકોણની વ્યાખ્યા એવું કહે કે અનુરૂપ ખૂણા સમાન એટલે ખૂણો A ને અનુરૂપ ખૂણો છે ખૂણો B એટલે વિદ્યાર્થીઓ ખૂણો A બરાબર ખૂણો B લખાય ખૂણો A બરાબર ખૂણો B પહેલા છે પહેલો ખૂણો સરખો કૌંસમાં લખવાનું શું લખવાનું ખબર એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા કૌંસમાં શું લખવાનું એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા છે અને એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા તો કેવા થાય ભાઈ સમાન થાય સમજ પડે છે વિદ્યાર્થીઓ તમે અહીંયા સીપીસીટી બી લખી શકો છો પણ હું નહીં લખાવા આ શુદ્ધ ગુજરાતીમાં વધારે સારું સમજ પડતી છે સીપીસીટી એટલે હું એ જ નહીં ખબર હોય અર્ધાને ભલે ફૂલ ફોર્મ આવડતું હોય એટલે આપણે આ લખ્યું વિદ્યાર્થીઓ ખૂણો એ બરાબર ખૂણો બી હવે આ ખૂણો એ અને ખૂણો બી કઈ જોડ છે અહીંયા છે ને નંબર બે હવે સ્ટાર્ટ કરી દઈએ નંબર બે હવે ખૂણો એ અને ખૂણો બી એ અંતઃયુગ્મ કોણની જોડના ખૂણા છે કઈ જોડના ખૂણા છે અંતઃયુગ્મ કોણની જોડના ખૂણા છે બંને ખૂણા કેવા છે તથા બંને ખૂણા સમાન છે જો વિદ્યાર્થીઓ અંતઃયુગ્મ કોણની જોડના ખૂણા સમાન હોય કેવા હોય વિદ્યાર્થીઓ સમાન તો એ અંતઃયુગ્મ કોણ જે રેખાથી બને તે રેખા કેવી કઈ કઈ રેખા સમાંતર એડી સમાંતર બીસી દાખલો બની સમજ બરાબર ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો ને એટલે સ્પીડ પણ આવશે મજા આવશે આ દાખલામાં એટલે આ દાખલામાં આપણે બાખુબા શરત વાપરી અને અંતઃયુગ્મ કોણની મદદ લીધી તો કઈ ડાઉટ હોય તો પૂછી લેજો છે નથી ને તો લખી નાખો અને સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થીઓ ચાલો આગળ વધીએ તો હવે આપણે કરીએ ઉદાહરણ બે તૈયાર છો બધા ઉદાહરણ બેની રકમને સમજીએ તો રકમમાં તમને શું કીધું છે કે એલ એ રેખાખંડ એ બીનો લંબ દ્વિભાજક છે તો આ રકમ વાંચતા વાંચતા તમારે આકૃતિ દોરવાની છે શું કરવાનું છે આકૃતિ દોરવાની તો વિદ્યાર્થીઓ એલ લંબ દ્વિભાજક છે એલ શું છે વિદ્યાર્થીઓ એલ કોનો એ બીનો કોનો વિદ્યાર્થીઓ એ બીનો તો આપણે દોરીશું એ બી એટલે કે રેખાખંડ એ બી તો આ દોરી દીધો રેખાખંડ એ બી ઓકે વિદ્યાર્થીઓ લંબ દ્વિભાજકનો અર્થ શું લંબ દ્વિભાજક વિદ્યાર્થીઓ કોનો લંબ દ્વિભાજક એ બીનો એટલે કે આ એલ છે ને એલ તે એ બીને લંબ છે અને એ બીના બે સરખા ભાગ કરે છે લંબ દ્વિભાજક દ્વિ એટલે બે ભાજક એટલે બે સરખા ભાગ કરે અને લંબ એટલે કાટખૂણો બનાવે તો તમારે એક એવું એવી રેખા દોરવાની છે કે જે એ બીના કેવા ભાગ કરે બે સરખા ભાગ કરે અને એ બીને કેવું હોય તો એક્ઝેક્ટ વચ્ચેથી આવે ને કાટખૂણો બનાવે તે રીતે દોરવાનો એલને ચાલશે વિદ્યાર્થીઓ બરાબર લાગે છે તો વિદ્યાર્થીઓ આ દોરાઈ ગઈ રેખા એલ રેખા એલ એ બીને કેવી છે લંબ કેમ કે લંબ દ્વિભાજક છે બંને સાઈડ કાટખૂણા બને સાચી વાત અને આ જે વચ્ચેનું બિંદુ છે તે બિંદુ મધ્ય બિંદુ કહેવાય કેમ કે આ બંને સરખું થઈ ગયું બરાબર ને લંબ દ્વિભાજકનું કામ શું સરખા ભાગ કરવાનો એટલે આ બે ભાગ કેવા થાય સરખા થાય તેની નિશાની આપી હવે આગળ કીધું કે જો બિંદુ પી રેખા એલ પર હોય આ જે રેખા એલ છે તેના પર શું છે બિંદુ પી માની લો કે અહીંયા છે બિંદુ પી તો બતાવો કે પી એ અને બીથી સમાન અંતરે આવેલી છે આવેલ છે તો વિદ્યાર્થીઓ તમારે એવું સાબિત કરવાનું છે કે આ જે બિંદુ પી છે ને તે એ અને બીથી સરખા અંતરે છે કેવા અંતરે છે સરખા એટલે બિંદુ પીનું બિંદુ એથી અંતર એ આટલું કહેવાય અને બિંદુ પીનું બિંદુ બીથી અંતર તે આટલું કહેવાય તમારે બતાવવાનું છે કે આ બંને સરખું છે શું બતાવવાનું છે આ બે સરખું એટલે પીએ અને પીબી પી એ અને પી બી આ બેને તમારે સરખા બતાવવાના છે શું બતાવવાનું છે વિદ્યાર્થીઓ કોને કોને પી એ અને પી બીને વિદ્યાર્થીઓ જોજો જો આ બંને સરખા હોય તો આ અંતર સરખું કહેવાય એટલે તમારો ટાર્ગેટ શું છે આ દાખલામાં કે પી એ બરાબર પી બી બતાવી દેવો તમને રકમમાં એક વસ્તુ આપેલી છે એક વસ્તુ પરથી તમને બે વસ્તુ મળી એક તો કાટખૂણા મહિલા ને આ બે બાજુ સમાન દ્વિભાજક જ દ્વિભાજકની જ વાત કરી બીજું કંઈ કીધું નથી
તો આ લંબ દ્વિભાજક પરથી તમને શું મળ્યું બે કાટખૂણા મળ્યા બીજો શું મળ્યો આ બે બાજુ સરખી મળી તમારો ટાર્ગેટ શું છે આ બેને સમાન બતાવવું એ તમારો ટાર્ગેટ છે કેવી રીતે ટાર્ગેટ સુધી પહોંચશો તે વિચારો ચલો તમારો ટાર્ગેટ છે આ બેને સમાન બતાવવું વિદ્યાર્થીઓ તમારે આ બેને સમાન બતાવવું હોય ને તો તમારે આ બે ત્રિકોણ દેખાય તે બે ત્રિકોણને એકરૂપ બતાવી દેવાના કેમ કેમ કે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ કેવી થાય તો વિદ્યાર્થીઓ આ બે ત્રિકોણની આ અનુરૂપ બાજુ કહેવાય આને અનુરૂપ આ કહેવાય જો તમે આ બે ત્રિકોણને એકરૂપ બતાવી દેશો તો તમે કહી શકશો કે આ બે બાજુ કેવી છે સમાન તો હવે તમારો ટાર્ગેટ શું થઈ ગયો આ બે ત્રિકોણને એકરૂપ બતાવવા એ તમારો છે ટાર્ગેટ શું છે વિદ્યાર્થીઓ ટાર્ગેટ ચલો અહીંયા આપણે કંઈક નામ આપીએ ટેક્સ્ટબુકમાં એ લોકોએ કંઈ નામ આપેલું છે ચાલો આપણે બી સી નામ આપી દઈએ પણ રકમમાં એ લોકોએ કશે કીધું નથી એટલે તમે તમારી ઈચ્છા પૂરી કરી શકો તમને સીની જગ્યાએ એમ નામ લેવું હોય કે એક્સ લેવું હોય તો લેવાય ઓકે વિદ્યાર્થીઓ આ બે ત્રિકોણને એકરૂપ બતાવવા માટે આપણે વાપરીશું શરત કઈ બાખુબામાં આવે બાજુ ખૂણો બાજુ ચલો આ ત્રિકોણને જોજો આ લેફ્ટ સાઈડ વાળો ત્રિકોણ બા ખુ તો કઈ બા આવી આ બા આવી બા ખુ બા એટલે કઈ બા આવી પીસી તે જ રીતે આમાં બા ખુ બા એટલે બંનેની બા પીસી છે બરાબર જોજો એમ જોજો બરાબર જોજો અહીંયાથી ચાલુ કરવાનું બાજુ સરખી પછી ખુ એટલે આ બે ખૂણા બેઉ કાટખૂણા સરખા હવે બેઉમાં આ જ બા આવી બાજુ ખૂણો બાજુ બાજુ ખૂણો બાજુ એટલે આ જે બાજુ પીસી છે તે આ ત્રિકોણમાં બી છે આ ત્રિકોણમાં બી છે તો હરખી જ થાય ને બેઉ ત્રિકોણની બાજુ જે બાજુ પીસી એ ડાબી બાજુના ત્રિકોણમાં છે તે જ બાજુ પીસી જમણી બાજુના ત્રિકોણમાં છે એટલે આ પીસી એ બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે અને સામાન્ય બાજુ એ સરખી જ થાય કેવી થાય સરખી જ્યારે પણ બે ત્રિકોણમાં કોઈ બાજુ સામાન્ય આવે તો તેને સરખી બાજુ તરીકે લઈ લેવાની તો વિદ્યાર્થીઓ થઈ ગયો બા ખુ બા બા ખુ બા બા ખુ બા શરતથી તમે કહી શકશો કે આ બે ત્રિકોણ કેવા છે એકરૂપ કેવા છે વિદ્યાર્થીઓ એકરૂપ સમાન ના બોલાય એકરૂપ બોલાય તૈયાર ચાલો આને જાક નાનું કરી નાખીએ સૌથી પહેલા આપણે વાત કરીશું લંબ દ્વિભાજકની કોની વાત કરીશું લંબ દ્વિભાજક એલ એ કોનો લંબ દ્વિભાજક છે એલ એ એ બી નો લંબ દ્વિભાજક છે લખી દઈએ લંબ દ્વિભાજક પછી આપણને જે જે વસ્તુ મળી તે લખવાનું ચાલુ કરો તો વિદ્યાર્થીઓ તમને પહેલાં મળ્યું એ સી બરાબર બી સી આ બે બાજુ સરખી થાય કેમ કે લંબ દ્વિભાજક બાજુના બે સરખા ટુકડા કરે તો આ ટુકડો સરખો સરખો એ સી બરાબર બી સી ઓકે લંબ દ્વિભાજક કાટખૂણા બી બનાવી આપે તો વિદ્યાર્થીઓ પહેલાં લેફ્ટ સાઈડનો ત્રિકોણનો કાટખૂણો લખાવો ખૂણો ખૂણો પી સી એ બરાબર 90 અંશ હવે રાઈટ સાઈડનો કાટખૂણો લખાવો ખૂણો બરાબર 90 અંશ ચાલો વિદ્યાર્થીઓ હવે આપણે આ બે ત્રિકોણની વાતચીત ચાલુ કરી દઈએ કે ભાઈ આ બે ત્રિકોણનું બાખુબા હવે હું વાતચીત કરવાની આ બે ત્રિકોણના બાખુબાની વાત કરવાની ચાલો આ ત્રિકોણનું નામ શું છે અહીંયાથી રાખો ને ત્રિકોણ પી સી એ અને ત્રિકોણ પી સી બી માં હું લખવાનું માં આ બે ત્રિકોણમાં આવું આવું છે શું છે તે લખવાના તો પહેલાં આ બે બા હરખી છે એ સી બરાબર બી સી હવે એ બે બા પછી જે ખૂ આવે જે ખૂણા આવે તે સરખા છે એટલે આ બે ખૂણા સરખા ખૂણો પી સી એ બરાબર ખૂણો પી સી બી આ બધું આપણે ઉપરથી ઉતારતા છે નીચે આ તો ઉપર લખ્યું જ આપણે જો પછી આ આ વસ્તુ આ બે કેમ સરખા લખ્યા કેમ કે બંને 90 અંશના છે એટલે કૌંસમાં આપણે લખીશું કારણ કે કાટખૂણા છે બેઉ કાટખૂણા છે યુક્લિડની પૂર્વધારના ચોથી બધા જ કાટખૂણા એકબીજાને સમાન થાય તો આ બે કાટખૂણા છે એના પછી વિદ્યાર્થીઓ હજી એક બા બાકી કઈ બા આવશે હવે ધ્યાન આપો પી સી બરાબર બા ખુ બા બા ખુ બા એટલે આ ત્રિકોણની બા પીસી આ ત્રિકોણની બી બા પીસી એટલે ત્રિકોણ પીસી એનો પીસી બાજુ આ ત્રિકોણની પીસી બાજુ બેવની કોમન થઈ ગઈ એટલે પીસી બરાબર પીસી
તો આને આમાં લખવાનું સામાન્ય બાજુ અને સામાન્ય બાજુ તો સરખી જ થઈ વિદ્યાર્થીઓ તો આ થઈ ગયું બાજુ ખૂણો બાજુ બાખુબા થયો બાખુબા પડી તમે કહી શકો કે આ બે ત્રિકોણ કેવા એકરૂપ માટે ત્રિકોણ PCA એકરૂપ ત્રિકોણ PCB અને ક્રમ બધા બરાબર લખેલા છે PCA બરાબર છે ને PCB PC હતે PC C હતે C બરાબર ને CA હતે CB બધું સેટઅપ છે જ એટલે આપણે બરાબર લખલો કેમ કેવી રીતે લખો કઈ શરત પરથી બાખુબા શરત પરથી વિદ્યાર્થીઓ આપણે આપણો ટાર્ગેટ શું હતો મેઇન ટાર્ગેટ આ બેને સરખા બતાવવા આપણો ટાર્ગેટ હતો ભૂલી નથી ગયા ને ટાર્ગેટ આપણો ટાર્ગેટ છે PA બરાબર PB લાવવાનું તો ની લાવી લખી શકાય એના પરથી એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ કેવી તો વિદ્યાર્થીઓ કઈ કઈ બાજુ એકરૂપ લેશો તમે આમાં PA ને PB ને જુઓ પહેલા અને છેલ્લું PA પહેલા અને છેલ્લું PB તો આપણે લખી શકીએ કે PA બરાબર PB કેમ કારણ કે એકરૂપ ત્રિકોણની કેવી બાજુ છે આ અનુરૂપ બાજુ એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ અને એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ તો સમાન થાય એટલે આપણે લખી શકીએ કે PA બરાબર PB વિદ્યાર્થીઓ PA બરાબર PB નો અર્થ શું થયો ખબર બિંદુ P એ A અને B થી સરખા અંતરે છે એટલે રકમની છેલ્લી લીટી કોપી કરો આના પછી આપણે કહી શકીએ કે માટે બિંદુ P એ A અને B થી સમાન અંતરે છે સમજ પડી મેથડમાં કંઈ પણ ડાઉટ હોય તો પૂછી લેજો છે કોઈને કંઈ ડાઉટ તો લખી નાખો સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થીઓ ચલો હવે આપણે એક પ્રમેય શીખી લઈએ એક આ વિડીયોમાં એટલે કે આ લેક્ચરનો એક લાસ્ટ પ્રમેય લાસ્ટ ટોપિકમાં આપણે શીખીશું પ્રમેય પ્રમેય 7.1 આ ચેપ્ટરનો પહેલો પ્રમેય આવે છે વિદ્યાર્થીઓ આપણે પૂર્વધારણા શીખી પહેલી પૂર્વધારણા હતી બાખુબા હવે વિદ્યાર્થીઓ પૂર્વધારણાની હવે પ્રમેય આવશે હવે જેટલી બી શરત છે ને આપણે આ ચેપ્ટરમાં 5 શરત છે તેમાંથી એક શરત બાખુબા તે પૂર્વધારણા તરીકે હતી એટલે એને સાબિત કરવાની નહીં આવે પણ હવે જે બાકીની ચાર છે ને તે પ્રમેયના નામથી છે શું છે વિદ્યાર્થીઓ પ્રમેય એટલે એ ચારની સાબિતી શીખવાની છે આપણે તો હવે જે શરત આવે છે તે છે ખુબાખુ શરત કઈ શરત ખુબાખુ તો વિદ્યાર્થીઓ પ્રમેય 7.1 છે ખુબાખુ શરત બાખુબામાં આવતું બાજુ ખૂણો બાજુ હવે ખુબાખુમાં ખૂણો બાજુ ખૂણો ખૂણો બાજુ ખૂણો ખુ બા ખુ પડી સમજ તો વિદ્યાર્થીઓ બસ આ જ વસ્તુ છે આખા પ્રમેયના વિધાનમાં કે બે ત્રિકોણ પહેલા ત્રિકોણનો ખૂણો ખૂણો વચ્ચેની બાજુ એ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા ખૂણા વચ્ચેની બાજુને સમાન હોય તો તે બે ત્રિકોણ થાય એકરૂપ એવું કીધું છે આમાં વિધાનમાં આખું બોલી ગયો શોર્ટકટમાં શું છે વિધાનમાં બે ત્રિકોણ પહેલા ત્રિકોણના બે ખૂણા જોજો હજુ ઉભા રહેજો પહેલા ત્રિકોણના બે ખૂણા અંતર્ગત બાજુ એ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાના અંતર્ગત બાજુને સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ જુઓ જો એક ત્રિકોણના બે ખૂણા એક ત્રિકોણના કેટલા ખૂણા બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન તો તે બે ત્રિકોણ છે એકરૂપ કેવા છે વિદ્યાર્થી એકરૂપ તો હવે આપણે દોરી લઈએ આકૃતિ બરાબર ચાલો વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરીએ તૈયાર નાની આકૃતિ દોરીશ જરા સેમ આવો જ બીજો ત્રિકોણ દોરવાનો સેમ ટુ સેમ હે વિદ્યાર્થીઓ બેઠો ડુપ્લી બેઠો આનું કોપી પેસ્ટ ઝેરોક્સ કરવાની છે શું કરવાની છે ઝેરોક્સ ઝેરોક્સ પરંતુ દુકાને ગઈને નહીં ઘર બેઠા જ પોતાના હાથથી ઝેરોક્સ કરવાની છે અમુક વાર વિદ્યાર્થી એવું લાગે ને તો ફૂટપટેથી માપી માપીને દોરી કરવાનું અમુક વાર નહીં ફાવે તો ચાલો વિદ્યાર્થીઓ ચોપડીના નામ આપીએ આનું નામ શું છે DEF ABC ને આનું માપ ત્રિકોણ ABC ને આનું નામ છે ત્રિકોણ ચલો વિદ્યાર્થીઓ આ બે ત્રિકોણ છે માની લો કે આ બે ત્રિકોણમાં ખૂણો બી અને ખૂણો ઈ સમાન છે એવું માની લેવો વિદ્યાર્થીઓ માની લીધું માની લેવો વિદ્યાર્થીઓ કે ખૂણો સી અને ખૂણો એફ પણ સમાન છે માની લીધું વિદ્યાર્થીઓ અનુરૂપ ખૂણા માં બે ખૂણા સમાન લઈ લીધા પહેલો ખૂણો સમાન લઈ લીધો આ બીજો અનુરૂપ ખૂણાની વચ્ચેની બાજુ કઈ BC આ બે ખૂણાની વચ્ચે આ કહેવાય ને ને આ બે ખૂણાની વચ્ચે આ કહેવાય માની લેવો વિદ્યાર્થીઓ કે આ બે પણ કેવી આટલું માની લીધું તમે
વિદ્યાર્થી હવે આગળ કઈ માનવાનું નથી હવે સ્વીકારી લેવો કે આ બે ત્રિકોણ એકરૂપ એવા કહે છે આ વિધાન આપણે કહે છે કે આ બે ખૂણા સમાન આ બે ખૂણા સમાન સમાન ખૂણાની વચ્ચેની બાજુ સમાન તો આ બે ત્રિકોણ એકરૂપ એવું આ પ્રમેયનું વિધાન કહે છે પડશે સમજ એક ત્રિકોણ ના બે ખૂણા હવે બે બીજો ત્રિકોણ એટલે છેટો બે ત્રિકોણ ઓકે એક ત્રિકોણ એટલે પહેલો ત્રિકોણ ના બે ખૂણા અને અંતર્ગત બાજુ એ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુને સમાન તો આ બંને ત્રિકોણ એકરૂપ આ વસ્તુ તમને કીધી છે આ વસ્તુ તમારે સાબિત કરવાની છે તો ચાલો વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરીએ પક્ષ પક્ષમાં શું લખવાનું વિદ્યાર્થીઓ જે આપેલું છે તે લખવાનું તમને બે ત્રિકોણ આપેલા છે આ બે ત્રિકોણના બે ખૂણા સમાન આપેલા છે સમાન ખૂણાની વચ્ચેની બાજુ સમાન આપેલી છે તો લખી દેવો ને લખી દઈએ વિદ્યાર્થીઓ કયો કયો ત્રિકોણ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ આ બે ત્રિકોણમાં શું શું સમાન છે તો ખૂણો બી ને ખૂણો ઈ સમાન છે તો આપણે લખીશું ખૂણો બી ને આખું જ લખીશું એબીસી બરાબર ખૂણો ડીઈએફ બીજું બીજા બી હજી એક એક ખૂણો સમાન છે આ બે ચોકડી ચોકડી ખૂણો એસીબી બરાબર ખૂણો ડીએફઈ આ એફ એટલે ડીએફઈ નજીબી એક વસ્તુ છે જે સમાન છે બાજુ બીસી બરાબર ઈએફ આટલી વસ્તુ તમને રકમમાં એટલે કે વિધાનમાં કીધું બે બે ખૂણા સમાન છે અને બે સમાન ખૂણાની વચ્ચેની બાજુ સમાન આટલી વસ્તુ તમને કીધી એટલે એ છે વિદ્યાર્થીઓ સદ્ય શું સાબિત કરવાનું છે બોલો તમારે સાબિત કરવાનું છે કે આ બે ત્રિકોણ કેવા તમારે સાબિત કરવાનું છે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ આ વસ્તુ તમારે સાબિત કરવાની છે સ્ટાર્ટ કરીએ છીએ સાબિતી તૈયાર બધા પક્ષ પરથી સદ્ય સુધી પહોંચવાની પ્રક્રિયા એટલે સાબિતી વિદ્યાર્થીઓ વિદ્યાર્થી આ પ્રમેય સાબિત કરવા માટે બસ તમારી પાસે એક જ સહારો છે અને એ સહારો કોણ છે વિક્રમે જ કહેવાય ને કોણ છે એ સહારો હા ખૂણાને બાજુ એટલે વિદ્યાર્થીઓ આની આગળ તમે કયું પૂર્વધારણા શીખા આ એક જ સહારો છે તમારી પાસે તમારે મદદ લેવી પડશે બાખુબાની કોની મદદ લેવી પડશે બાખુબા બાખુબા તમને મદદ કરશે આ બે ત્રિકોણને એકરૂપ બતાવવા બરાબર કોણ મદદ કરશે બાખુબા બીજું કોણ છે કે જે તમને આવીને મદદ કરી શકે એક જ ભગવાન છે કે જેની પાસે વરદાન છે બાખુબા નામનું જે આ બે ત્રિકોણને વરદાન આપી શકે વરદાન આપો છો તમને બંનેને તમે બે થઈ ગયા એકરૂપ કયા ભગવાન બાખુબા ભગવાન બરાબર એટલે બાખુબા ભગવાનની તપસ્યા કરીએ પ્રસન્ન કરો બાખુબા ભગવાનને પ્રસન્ન કરો વિદ્યાર્થીઓ ચાલો ચાલુ કરીએ પ્રસન્ન કરવાનું બાખુબાને પ્રસન્ન કરવા માટે આપણે કંઈ પણ કરીશું ભલે કોઈ પણ મોહિની આવી જાય તપસ્યા ભગની થવી જોઈએ તમારી ચાલો વિદ્યાર્થીઓ તપસ્યા ચાલુ કરી દઈએ છીએ વિદ્યાર્થીઓ ધ્યાન આપજો બાખુબા એટલે જો આ બે ખૂણા સરખા આ બે બાજુ સરખી જોજો વિદ્યાર્થીઓ બા આ બે બા હરખી આ બે ખૂ હરખા બા ખૂ હવે કઈ બા આવે આમાં એ બી આમાં કઈ બા આવે તમારો ટાર્ગેટ શું થયો ખબર આ બેને સરખી બતાવી દેવો જો તમે આ બેને સરખી બતાવી દેશો તો તમારું કામ થઈ ગયું હોય બાખુબા ભગવાન પ્રસન્ન એટલે બાખુબાને પ્રસન્ન કરવા માટે તમારે આ બેને સમાન બતાવવા પડશે બરાબર એટલે પાછું કા ટપ કરવાની બે જરા ઓમ બાખુબા નમઃ ઓમ બાખુબાય નમઃ બાલક મેં તુમ્હારી તપસ્યા છે પ્રસન્ન હુઆ ચાલો વિદ્યાર્થીઓ તમારો ટાર્ગેટ છે આ બે બાને બસ એક જ વસ્તુ બતાવવાની છે કે એબી અને ડીઈને સમાન બતાવવાના છે વિદ્યાર્થીઓ હવે હું તમને બે બાજુ આપી દઉં બે બે રેખાખંડ આપી દઉં આ બે રેખાખંડના માપ વિશે તમે શું કહી શકો તમને કંઈ કીધું નથી મેં કે આ બે રેખાખંડ કેવા છે મારો સવાલ કે તમને મેં બે રેખાખંડ આપી દેમ તો તે બે રેખાખંડના માપ વિશે તમે શું કહી શકો તમે મને કહેવો ધારવાનું નહીં કહેવાનું આ બે રેખાખંડના માપ વિશે તમે શું કહેશો તમારી પાસે બે જવાબ છે કાંટો આ બેના માપ સમાન છે કાંટો આ બેના માપ સમાન નથી
વાત માં સમજ પડે મે તમને બે રેખાખંડ આ રીતે આપી દેમ તો તમારી પાસે એક બે જ જવાબ છે કે ભાઈ આ બેના માપ સરખા છે અથવા તો આ બેના માપ સરખા નથી વિદ્યાર્થીઓ સરખા નથી તો એક મોટું છે એક નાનું બરાબર એક મોટું છે એક નાનું જોજો વિદ્યાર્થીઓ માની લો કે આનું માપ નામ છે AB અને આનું માપ છે DE એટલે પહેલી શક્યતા એવી છે કે આ બે સરખા હશે કે સર તમે જે બે રેખાખંડ કીધા તેના માપ વિશે તમને જવાબ જોઈતો છે તો સરખા હોઈ શકે સર અથવા નહીં હોય તો બીજી શક્યતા શું છે ખબર આ બેમાંથી કોઈ એક મોટું હશે તો મોટુંમાં કાટો AB મોટો હોય કાટો DE AB કોઈ નક્કી નહીં કોઈ બી મોટો હોય ને તો બીજી શક્યતા એવી છે કે AB મોટો છે કોના કરતા DE કરતા વિદ્યાર્થીઓ મોટાનો સિમ્બોલ ખબર ને ગ્રેટર ધેન AB ગ્રેટર ધેન DE આ ખુલ્લો ભાગ વાળું મોટું કહેવાય ને તીર જે હોય તે નાનું AB મોટું છે DE કરતા અને ત્રીજી શક્યતા બી એક છે DE પણ મોટું હોઈ શકે એટલે કે DE એ AB કરતા મોટું છે આ ત્રણ શક્યતા છે તમારી પાસે કેટલી શક્યતા છે ત્રણ એટલે કે વિદ્યાર્થીઓ આખો પ્રમેય સાબિત કરવા માટે ત્રણ વિકલ્પ લેવા પડશે આ પ્રમેયને સાબિત કરવા માટે તમારે ત્રણ વિકલ્પ લેવા પડશે કેમ કે તમારો ટાર્ગેટ શું છે તમારો ટાર્ગેટ છે આ બેને સરખા બતાવવા તો વિદ્યાર્થીઓ આ બે સરખા છે એવું એ લોકોએ તો કીધું નથી તો આ બે કેવા હશે તેની ત્રણ શક્યતા છે આ બે આવા હશે આ ત્રણમાંથી કોઈ એક હશે આ બે જણા આ ત્રણમાંથી કોઈ એક હશે એની વાતચીત કરીએ ચાલો વાતચીત ચાલુ કરો આ બેની AB અને DE ની ભાઈ AB અને DE નું આમ હે AB અને DE પેલો એમ હે પેલી એમ હે પંચાયતમાં આવું થાય ને બે જણ આ AB ને DE નું 100% આવું છે નહીં પેલો મોટો છે નાનો ચાલો બે હરખા જ છે જોડિયા છે ના ના અલા તું ખોટો છે પેલું મોટું છે પેલો નાનો છે આ રીતના પંચાયત કરો એ બેની ચાલો વિદ્યાર્થીઓ તો જોજો હા AB અને DE માટે DE ના માપ માટે ત્રણ શક્યતાઓ છે કેટલી શક્યતાઓ છે વિદ્યાર્થીઓ ત્રણ શક્યતાઓ છે પહેલી શક્યતા એવી લાગે છે કે આ બે હરખા હશે બે સરખા બીજી શક્યતા એવી હોય કે AB મોટો હશે DE કરતા એટલે AB ઇઝ ગ્રેટર ધેન DE ત્રીજી શક્યતા વિદ્યાર્થીઓ DE મોટો હશે કોના કરતા AB કરતા તો ચાલો પહેલી શક્યતાનો વિચાર ચાલુ કરીએ એટલે પહેલી શક્યતા એટલે વિકલ્પ એક શું કહેવાય વિદ્યાર્થીઓને વિકલ્પ એક તો પહેલી શક્યતામાં આપણે લઈએ કે AB બરાબર DE વિદ્યાર્થીઓ જો AB બરાબર DE હોય તો આપણું કામ થઈ ગયું આપણને આ તો જોઈતું છે આ બે સરખી જ તો જોઈતી છે જો આ બે સરખી હોય તો આવી ગયા ભગવાન પ્રસન્ન બાખુબા બાબા પ્રસન્ન બરાબર વિદ્યાર્થીઓ તો ચાલો વિદ્યાર્થીઓ કે જો આ બે સરખી હોય કેવી હોય આ બે સરખી તો આપણે લખીશું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF હવે આપણે બાખુબા બાબાને બોલાવવાના કે આ બે ત્રિકોણમાં પહેલી બા BC બરાબર EF આ પહેલી બા અને આ બા તમને કયા ખામાં આપેલી છે આ બા BC બરાબર EF આ બા પછીનો ખૂ ખૂનો ABC બરાબર ખૂનો DEF આ કાં આપેલું હતું તમને પક્ષમાં જ આપેલું જોઈ લો અહીંયા કાં ગયું આર્યું આ અને હજી એક બા સરખી થઈ ગઈ AB અને DE એવું તમે ધારી લીધું છે વિકલ્પ એકમાં થોડીક વાર માટે માની લીધું છે બરાબર અહીંયાથી લીધું ઉચકી લીધું વિદ્યાર્થીઓ બા ખૂબા આવી ગયા બાખુબા બાબા જે આપને વરદાન આપી ગયા તમે બંને એકરૂપ થઈ ગયા છો બેટાઓ એટલે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF કેસે બાખુબાના લીધે તો વિદ્યાર્થીઓ જો પહેલો વિકલ્પ આવો લઈએ તો આપણું કામ થઈ ગયું પ્રમેય સાબિત થઈ ગયો પણ વિદ્યાર્થીઓ જો આવું નહીં નીકળ્યું તો શું કરું હું તો ચાલો એની વાતચીત કરો હવે બેટા તારી વાત બરાબર કે જો આ બે હરખું હોય તો ભાઈ કામ થઈ ગયો બેટા આવું હોય તો એવી વાતચીત થાય ને ચાલો વિદ્યાર્થીઓ તો બીજો દીકરો આવ્યો વિકલ્પ બે વિકલ્પ બે બીજા વિકલ્પમાં શું છે આપણી પાસે AB ઇઝ ગ્રેટર ધેન DE AB મોટી છે DE કરતા AB મોટી છે કોના કરતા DE કરતા તો વિદ્યાર્થીઓ આ મોટી હોય ને આ નાની હોય તો આ બે હરખી નથી એવું કહેવાય હરખી નથી તો આપણું કામ અટકી ગયું તો વિદ્યાર્થીઓ હવે કરીએ શું આમાં તો બરાબર સમજો વિદ્યાર્થીઓ બરાબર સમજો પાછી એક આકૃતિ દોરીશું આ બંનેની પરંતુ આ આકૃતિમાં AB ને મોટી લાગે એવી દોરીશું આ આકૃતિને રિપીટ કરવાની પણ AB મોટી લાગવી જોઈએ કેમ કે તમે AB ને મોટી માની લીધી જો વિદ્યાર્થીઓ
लगती है ए बी बड़ी ए बी सी ने आ छे आपरो डी ई एफ एक बे त्रिकोण ने रिपीट करा पण आमा ए बी केवी लागे छे विद्यार्थीओ मोटी लागे छे ओके आ जे कीधु ए प्रमाणे चल आगर वधिया હવે વિદ્યાર્થીઓ કરીએ શું આપણને તો ભાઈ એક જ છે આપણી પાસે એક જ ભગવાન છે બાખુબા એની જ મદદ લેવાની છે આ બે કેવા છે સમાન આ ખૂણો B ને ખૂણો E કેવા છે સમાન બસ વિદ્યાર્થીઓ આ બે બાજુ સમાન નથી વિદ્યાર્થીઓ આ મોટી છે આ નાની છે તો હવે આપણે કરીશું કઈ કાઉ કે આ જે નાની બાજુ DE છે ને એનું માપ જેટલું હોય ને તેટલું જ માપ વાળું અહીં એક બિંદુ લેશું અને એ બિંદુ ચોપડીમાં પી લીધેલું છે ને તો વિદ્યાર્થી અહીંયા આપણે એક બિંદુ પી લીધું એવી રીતે લેવાનું કે આ માપ અને આ માપ સરખું થાય માની લો કે આ હોય 5 સેન્ટીમીટર તો આ બી કેટલું થવું જોઈએ 5 અને હવે આપણે પી સાથે સી ને જોડી દઈએ પણ તૂટક રેખા રાખ્યા ઓકે વિદ્યાર્થીઓ તો વિદ્યાર્થીઓ હવે આટલું ઢાંકી દેવો હવે આ થઈ ગયો ત્રિકોણ પીબીસી અને આ ત્રિકોણ ડીઈએફ હવે આ બેને તમારે જોવાના છે જોતા રહેજો વિદ્યાર્થીઓ ચાલો તો સૌથી પહેલા તમે જે કર્યું તે લખો શું કર્યું તમે બાજુ એબી પર હું લીધું કેવું લીધું કે જેથી પીબી બરાબર હું થાય ડીઈ થાય પીબી અને ડીઈ સમાન થાય તેવું બિંદુ પી લીધું તો આપણે લખીશું કે બાજુ કઈ બાજુ એબી બાજુ એબી પર કયું બિંદુ લીધું બિંદુ પી બિંદુ પી એવી રીતે લો કેવી રીતે લો એવી રીતે લો કે જેથી પીબી બરાબર ડીઈ થાય હવે વિદ્યાર્થી આપણે વાતચીત કરવાના આ બે ત્રિકોણની ત્રિકોણ પીબીસી અને ત્રિકોણ ડીઈએફની હવે ત્રિકોણ પીબીસી અને ત્રિકોણ ડીઈએફ આ બે ત્રિકોણમાં વિદ્યાર્થીઓ તમે શું કહી શકો આ બે ત્રિકોણ એકરૂપ છે એવું કહી શકો આટલું ઢાંકી દેજો આ બે ત્રિકોણને તમે એકરૂપ કહી શકો કેવી રીતે બાખુબા કેમ કે આ બે બા હરખી આ બે ખૂ હરખા આ બે બા હરખી બાખુબા થઈ ગયું વાતચીત કરીએ બાખુબાની આપણે ગાડી એમ ચલાવી છે બાખુબા કેમ ચલાવીએ બાખુબા નીચેથી રાખ્યા ચલો બીસી બરાબર કાં આપેલું આ કાં કીધેલું તમને પક્ષમાં કીધેલું ખૂણો બી બરાબર ખૂણો ઈ એટલે ખૂણો બી એટલે ખૂણો પીબીસી બરાબર ખૂણો ડીઈએફ તો વિદ્યાર્થીઓ જો તમને પક્ષમાં એબીસી કીધેલું ના પીબીસી બધું એક જ થયું જેને તમે એબીસી કહેવ છો તે જ પીબીસી કહેવાય એક જ છે લાંબી પક્ષનું જ વસ્તુ છે અને પીબી બરાબર ડીઈ કેવી રીતના લખવાના પીબી બરાબર ડીઈ તમે જાતે જ તો લીધું અને આપણે પરિણામ એક આપી દઉં કારણ કે પરિણામ કયા પરથી એક પરથી તો વિદ્યાર્થીઓ બાખુબા શું કે આ બે ત્રિકોણ કેવા એકરૂપ ત્રિકોણ પીબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ બાખુબા પરથી તમે કહી શકો કે આ બે ત્રિકોણ કેવા છે એકરૂપ છે વિદ્યાર્થીઓ આ બધું નાટક ખાના સારું કર્યા ખબર તમને હજી કંઈ ખબર નથી તમને આ બધું કેમ કર્યું આપણે હવે એને જાણો કે આ બધું આપણે કેમ કર્યું બરાબર ધ્યાન આપજો બરાબર તો વિદ્યાર્થીઓ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગ કેવા થાય સમાન થાય અનુરૂપ બાજુ સમાન અનુરૂપ ખૂણા સમાન વિદ્યાર્થીઓ જોજો આ બંનેના હું ખૂણો સીને ટાર્ગેટ કરું છું ખૂણો સી ને ખૂણો એફને ટાર્ગેટ કરું છું સમાન થાય થાય સમાન વિદ્યાર્થીઓ સી ને એફ તો ચાલો લખવા માંડો સી એટલે આખું લખાવજો ખૂણો પી સી બી બરાબર ખૂણો અરા એફ એફ ડી એફ ઈ કેમ કેમ ખૂણા છે ખૂણા કયું અંગ તેનો ઉલ્લેખ કરો ખૂણાની વાત કરી વિદ્યાર્થીઓ ચાલો જોજો બરાબર વિદ્યાર્થીઓ આપણે કયા ખૂણાને ટાર્ગેટ કર્યો ખૂણો સી ને પક્ષમાં બી ખૂણો સી ની વાતચીત કરેલી છે જુઓ પક્ષ પરથી કોના પરથી પક્ષ પરથી આ વસ્તુને મેં અહીંયા રિપીટ કરું છું કે ખૂણો એસીબી બરાબર ખૂણો ડીએએફઈ ઓકે આ મેં પક્ષ પરથી રિપીટ કર્યું વિદ્યાર્થીઓ પીસીબી ને એસીબી ને જુઓ એક સોરી આ બે ખૂણાને જુઓ સરખા
પરિણામ આપવામાં આવે અને બે નામ બે નંબર આપી દેવ અને નીચે વાળાને 3 નંબર તો પરિણામ 2 અને 3 ને સરખાવો પરિણામ 2 અને 3 પરથી આ બે સરખા તો આ બે પણ કેવા સરખા PCB બરાબર ACB આકૃતિમાં જુઓ PCB અને ACB ને જુઓ ધ્યાનથી જુઓ બધા ये क्या हुआ गजब हो गया देखो पीसीबी और एसीबी सरखा हो गया जो विद्यार्थी आ पीसीबी એટલે આટલો ખૂણો અને એસીબી એટલે આટલો ખૂણો હે આ બે હરખા વિદ્યાર્થી આ બે ખૂણા સરખા થઈ ગયા જુઓ ધ્યાનથી કેવા થઈ ગયા સરખા જેટલો ખૂણો આ છે તેટલો જ ખૂણો આ આકૃતિ પરથી તો લાગે એવું કે આ બે હરખા છે આપણને એવું લાગે આ નાનો છે ના મોટો પણ આપણે જે બધી પ્રોસેસ કરી તે પ્રોસેસ એવું કહે છે કે આ બે હરખા છે વિદ્યાર્થીઓ આ બે હરખા છે નો મતલબ શું ખબર કે આ બિંદુ P એ બિંદુ A પર છે તો જ આ બે ખૂણા હરખા કહેવાય બરાબર એટલે તમે જે બિંદુ P ને અંદર સમજી રહેલા છો ને અત્યાર સુધી તમે એવું માનીને ચાલતા હતા ને એવી પંચાયત ચાલુ કરી ને કે જો આ કહો કે પંચાયત હા કે જો આવું હોય ને તો આવું આવું થતું હોય એટલે અલા પણ આ તો ખોટું પડતું છે એટલે આવું નથી આ AB એ મોટી નથી વિદ્યાર્થીઓ AB અને DE સરખી છે એવું તમારે કેવું પડશે હવે કેમ કે જો મોટી લઈએ તો આ કંઈ ખોટી વસ્તુ થઈ રહી છે બરાબર શું થાય છે કે ખોટું થાય છે એટલે એનો અર્થ એવો વિદ્યાર્થીઓ આ બે ખૂણા સરખાનો મતલબ એવો કે બિંદુ P એ બિંદુ A પર છે માટે બિંદુ P એ બિંદુ કયા પર છે એટલે કે બિંદુ P અને A સરખા છે P બરાબર A વિદ્યાર્થીઓ P બરાબર A એટલે PB બરાબર જ AB અને પરિણામ કયો આવ્યો 4 વિદ્યાર્થીઓ પરિણામ 1 અને 4 ને સરખાવો કોને કોને સરખાવો પરિણામ 1 અને 4 ને સરખાવતા બોલો હું હું હરખો AB PB નીકળી જાય D AB બરાબર DE લખાય AB બરાબર DE આ કયો વિકલ્પ છે AB બરાબર DE પહેલો વિકલ્પ એટલે જો હું બીજો વિકલ્પ લઈને આગળ વધું તો મને મળે છે પહેલો વિકલ્પ અને પહેલા વિકલ્પમાં સાબિત તો કર્યું કર્યું ને સાબિત કે આ બે ત્રિકોણ કેવા એકરૂપ એટલે આપણે હવે લખીશું કે માટે વિકલ્પ 1 પરથી કોના પરથી વિકલ્પ 1 પરથી કહી શકાય કે શું કહી શકાય આવું આપણે વિકલ્પ 1 પરથી કહી શકીએ છીએ એટલે આ બધા સ્ટેપ રિપીટ કરવાની જરૂરત નથી વિદ્યાર્થીઓ વિકલ્પ 2 પૂરો થાય છે હવે કોનો વારો આવ્યો વિકલ્પ 3 નો વારો આવ્યો કોનો વારો આવ્યો વિદ્યાર્થીઓ વિકલ્પ 3 શું છે વિકલ્પ 3 માં DE is greater than AB ચાલો હવે ત્રીજો વિકલ્પ કેવી રીતે સાબિત કરીએ કોઈ કહેશે મને તો વિદ્યાર્થીઓ ત્રીજા વિકલ્પમાં પાછી એક આકૃતિ દોરવાની એ આકૃતિમાં આને મોટી રાખવાની અને નાની રાખવાની ભાઈ પાછો પેલો એક બિંદુ લેવાનો પાછો એક રેખાખંડ દોરવાનો પાછા બે ત્રિકોણને એકરૂપ બતાવવાના પાછા પેલા બે ખૂણા લેવાના પાછા સરખામણી કરવાની પાછો આઉટ થાય કે બિંદુ જે અલગ લીધું તે એક જ નીકળ્યું એટલે વિદ્યાર્થીઓ આજ વાતચીત કરવાની ને વિકલ્પ 3 માં શું કરવા પાછી વાતચીત કરવાના શું લખવાનું એ જ રીતે હા ગણિતે ના પાડી છે બસ બહુ મહેનત નહીં કરો રિલેક્સ રિલેક્સ લખી દે ડાયરેક્ટ એટલે આમાં લખીશું કે વિકલ્પ આ વિકલ્પ 2 પરથી સાબિત કરી શકાય એક જ મિનિટ વિકલ્પ 2 મુજબ સાબિત કરી શકાય કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF એટલે અહીંયા લખીશું કે આ વિકલ્પને વિકલ્પ 2 મુજબ સાબિત કરી શકાય શું કરી શકાય સાબિત કરી શકાય બસ આટલું લખ્યું બહુ થયું બસ પછી તો વિકલ્પ 2 મુજબ જ સાબિત કરી શકાય પટી ગયો પ્રમેય પડે છે સમજ થોડોક વિદ્યાર્થી પહેલું ઇઝી લાગ્યું હે આટલે બધી વિકલ્પ 2 થી જરાક બહુ કોમ્પ્લિકેટ લાગ્યું તો આ સ્ટેપ તમારે મગજ મને મારા હિસાબે સમજ બી પડી ગયા હે મને તમારા મગજમાં બેહારવાના છે કે આના પછી આ હોય આના પછી આ
તો ઘરે કેને પ્રેક્ટિસ કરજો અને આ પ્રમાણે પરીક્ષા માટે અગત્યનો છે પરીક્ષામાં પૂછાઈ શકે કેટલા માર્ક્સમાં 4 માર્ક્સમાં તો લખી નાખો પછી ઘરે કેને મોડે કરવાનો છે સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થીઓ તો આજનો લેક્ચર પૂરો થઈ છે આજના લેક્ચરમાં આપણે બે ઉદાહરણ શીખ્યા એક પૂર્વધારણા સ્ટાર્ટ કરેલી અને છેલ્લે આપણે જે એક પ્રમેય શીખ્યા આશા રાખું છું કે પ્રમેયમાં તમને સારી રીતે સમજ પડી હશે ઘણો એ સારો એવો મેં પ્રયત્ન તો કર્યો છે હવે તમારે પણ ઘરે જાતે બેસીને પ્રયત્ન કરવાનો છે તમે આ પ્રમેય 2 થી 3 વાર કે 5 વાર મોડે લખવાનો પ્રયત્ન કરો પછી ચેક કરો કે તમે કાં ભૂલ કરો છો વિદ્યાર્થીઓ ભૂલ અત્યારે થશે તો પરીક્ષામાં નહીં થશે એટલે અત્યારે તમે મોડે લખવાનો પ્રયત્ન કરજો જરૂરી છે મોડે લખવાનો પ્રયત્ન કરીને ચેક કરો ક્યાં ભૂલ પડે છે અને એ ભૂલને સુધારવાની કોશિશ કરો નેક્સ્ટ લેક્ચરમાં આ પ્રમેય તમારે મોડે લખવાનો છે અને તમારે પણ વિદ્યાર્થીઓ ઘરે બેસીને મોડે લખવાનો છે તો વિદ્યાર્થીઓ હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે આની આગળના ઉદાહરણના દાખલામાં આગળ વધીશું હજી પણ આજે આના પછી એક પ્રમેય આવશે સોરી પ્રમેય નહીં શરત આવશે બરાબર તો તે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખીશું તો હવે હું રજા લઉં છું અને હા વિદ્યાર્થીઓ મેં તમને જે 2 ઉદાહરણના દાખલા શીખવાડ્યા તેના જેવા બીજા 2 દાખલા પ્રેક્ટિસ માટે આપું છું તો તે દાખલાની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં દેખાશે તો ત્યાંથી પીડીએફને ડાઉનલોડ કરી લેજો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ જય હિન્દ